એરુમેલીમાં આવેલ ખાનગી બેંકના એટીએમમાં 80 વર્ષના વૃદ્ધ પૈસા ઉપાડી રહ્યા હતા ત્યારે અચાનક પાછળના ભાગથી એક ડુક્કર દોડી આવ્યું હતું. આ ડુક્કરે એટીએમના એન્ટ્રી ગેટનો કાચ તોડી નાખ્યો હતો અને અંદર પ્રવેશીને વૃદ્ધ પર હુમલો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં વૃદ્ધને ડાબા પગમાં સામાન્ય ઇજા પહોંચતા ટાંકા લેવાની ફરજ પડી હતી. ઇજાગ્રસ્ત થનાર વૃદ્ધની ઓળખ ગોપાલન તરીકે થઈ છે, જેઓ એક એસ્ટેટમાં કામદાર છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે ગોપાલન જ્યારે વહેલી સવારમાં કામ પર જતી વખતે એટીએમ કાઉન્ટરમાં પૈસા ઉપાડવા ગયા હતા ત્યારે અચાનક હુમલો કર્યો હતો. આ હુમલાની ઘટના એટીએમમાં રાખવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે વૃદ્ધ પૈસા ઉપાડી રહ્યા છે ત્યારે અચાનક ડુક્કર એટીએમનું કાચ તોડીને અંદર પ્રવેશે છે અને જીવલેણ હુમલો કરે છે. આ ઘટનાથી ભયભીત થયેલા ગોપાલન બહારની તરફ દોડતા નજરે પડી રહ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ બેંકના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.